હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. કરિયાએ લાલપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી. નવસારીના એક ટેબલ ટેનિસ નેશનલ પ્લેયર એવા દિવ્યાંગ યુવક કોરોના મહામારીને લઈને રાજ્ય સરકાર દ્વારા ઇનામની રકમ ન મળવાથી મુશ્કેલી વેઠી રહ્યા છે, ત્યારે આ યુવાન સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે. જગવિખ્યાત યાત્રાધામ વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યાની ધર્મશાળામાં 50 બેડ હોમ આઇસોલેટ કરાયેલા દર્દીઓને માટે આપવામાં આવ્યા. ઉપલેટાના એક એવા વ્યક્તિ કે જેને કોરોનાને એવી રીતે માત આપી છે કે સૌ કોઈએ તેમની પ્રેરણા લેવી જોઈએ. ભરૂચની કારી તલાવડી વિસ્તારમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ નજીક પ્રોટેક્શન વોલ બનાવી દેતા મૃતદેહને લઈ જવામાં હાલાકી પડી રહી છે. જિલ્લાથી મહત્વની માહિતી મળી રહી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કથપુર ટોલ ટેક્સ પાસે અકસ્માત. ટ્રક અને ડીઝલ ભરેલ ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત. ઉભેલી ડીઝલ ભરેલી ટેન્કર પાછળ ટ્રક ઘૂસી ગયો. રોડ ઉપર ઉભેલ ડીઝલ ટેન્કર પાછળ ટ્રક ઘૂસી જતા ડીઝલ ટેન્કરમાં પંચર થતા રોડ ઉપર ડીઝલની નદીઓ વહી. આજુબાજુમાંથી લોકો ડીઝલ લેવા દોડી આવ્યા તો કોરોના કાળમાં લોકો ડીઝલ લેવાની લાઈનમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા. લોકોની ડીઝલ લેવા લાઈનો લાગી. મોતના મુખમાં લોકોની મફત ડીઝલ લેતા પડાપડી જોવા મળી. આજુબાજુમાંથી લોકો કેલબા તપેલા લઈ ડીઝલ લેવા માટે દોડી આવ્યા. પ્રાંતિજ પોલીસને જાણ થતા જ ઘટનાસ્થળે દોડી આવી. ફાયર ટીમને જાણ કરાતા ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચાલુ કર્યો. પ્રાંતિજ મામલતદાર એચપી ભગોરા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા. જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ પણ રાહતનો દમ લીધો. માંગરોળમાં કોરોના સંક્રમણને રોકવા અને લોકોના આરોગ્યની ચિંતા કરતા પાલિકા પ્રમુખ મેઘરજના ઇપલોડા ગામે હેલ્થ એન્ડ વેલનેસ કર્મચારીઓના અભાવે સેન્ટરને ખંભાતી તાળા. એનસીપી નેતા રેશમા પટેલ સહિત 4 સમર્થકોની પોલીસે કરી ધરપકડ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તલોદ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાના દર્દીઓને ઓક્સિજન અને બેડ મળી રહે તે માટે પ્રાંતિજ તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની આગેવાની હેઠળ પ્રાંત કચેરી ખાતે તથા પ્રાંતિજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસ દ્વારા બજાર ચોક દેસાઈની પોર ખાતે રોડ વચ્ચે અડચણરૂપ બાઇક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ દ્વારા ભાંખરિયા બસ સ્ટેન્ડ પાસેથી જાહેરમાં માસ્ક પહેર્યા વગર ફરતો એક ઇસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગઢી ગામેથી પ્રાંતિજ પોલીસે 5 લીટર દારૂ સાથે એક મહિલાને ઝડપી પાડી હતી અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કોરોના સંક્રમણ વધતા રાજસ્થાન ગુજરાત બોર્ડર સીલ, એસટી બસોના પ્રવેશ પર પ્રતિબંધ. રાજ્યમાં 22 દિવસ બાદ કોરોનાના નવા કેસ 11,100થી ઓછા. 2 દિવસ બાદ મોતમાં વધારો. સિઝનમાં પહેલીવાર અમદાવાદમાં પારો 43 ડિગ્રીને પાર. રાજ્યના 10 શહેરો હીટ સ્પોટ બન્યા. વડોદરામાં GMERS ગોત્રી મેડિકલ હોસ્પિટલની નર્સોને પ્રોત્સાહન આપવા સાડીઓનું વિતરણ. 1 જૂનથી ગૂગલ ફોટો સર્વિસ ફ્રીમાં નહીં મળે, દર મહિને ભરવો પડશે ચાર્જ. હૈદરાબાદમાં ઓક્સિજન ટેન્કર રસ્તેથી ભટક્યું, હોસ્પિટલમાં 7 કોરોના દર્દીઓના મોત. અમેરિકામાં કોરોનાના કારણે સૌથી મોટી ઈંધણ પાઇપલાઇનમાં સાયબર હુમલો. પિયુષ ચાવલાના પિતાનું કોરોનાથી નિધન. આસામના 15મા મુખ્યમંત્રી બન્યા હિંમત બિસ્વા શર્મા. દિલ્હીની સરોજ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ, 1 ડોક્ટરનું મોત.
ખેડૂત આંદોલનમાં સામેલ થવા બંગારથી આવેલી યુવતી પર દુષ્કર્મ. ટ્વિટર બાદ ઇન્સ્ટાગ્રામે લીધી કંગના વિરુદ્ધ એક્શન. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.